अरे जाओ कृष्ण कन्हैया जा जा जा। आ भजन में मने थोड़ो वहम पीड़ो एटले वात करो। कवि बहु सारू लिख्यू बेने गायु बहु सारू, पण एमां जे लग्न नी वात आवी ने न्याऊ थोड़ो खलवाणो। लोको बोल्या पछी राधा ने कृष्ण ना विवाह थया ने लोको बोल्या वाह कन्हैया जा जा जा। તેથી કાનુડો ખરેખર આ જે રાધા ને કૃષ્ણ નો જે કઈ ડખો છે ને તેથી મૂળ 9 વર્ષ નો હતો, 11 વર્ષ તો ગોકુળ મૂકી દીધું એને, અને ભાગવત માં ક્યાંય ઉલ્લેખ નથી કે રાધા ના કૃષ્ણ ના લગ્ન થયા હોય। રાધાજીનું પાત્ર સાચું છે, ભાગવત ના કોઈ આચાર્ય ને પૂછ્યું, આ તો એક લોકજીવી રાધા ને કૃષ્ણ ચડ્યા છે। રાધા ને કૃષ્ણ એક ભજન નહીં, આવા 51 છે। મીરાનાન કૃષ્ણના એક ભજન નહીં, 51 છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। લોક જીભે બહુ ચડ્યા છે, પણ ભગવાન કૃષ્ણ અને રાધા એનો ભાગવતમાં ઉલ્લેખ નથી। રાધાના વરનું નામ હતું હામત આયર, રાધાના પતિનું નામ આ એક એનું। રાધાજીની ઉંમર હતી 25-30 વર્ષની અને કૃષ્ણ હતો 7 વર્ષનો। 20 વર્ષે તો રાધાજી વિયા ગયા હતા હારે, અને કૃષ્ણ વિયોજ્યો હતો મથુરા, પણ એનું પ્રિય પાત્ર હતું રાધાજી, જેવું મીરા પાત્ર એવું જ। શ્યામ તને રાધા ગમે કે ગમે મીરા, બે એના પ્રિય પાત્રો। ક્યાં ભગવાન કૃષ્ણનો રાધા હારે તમને ફોટો જોવા મળે અને ક્યાં મીરા હારે જોવા મળે, બાકી એની 8 પટરાણીઓમાં લે આ 2માં લે એક નથી। મીરા તો હમણાંનું પાત્ર છે, ભજવીને દેખાડી દીધું એને, રાધા પછીનું સ્થાન લીધું એને। પણ રાધા નહીં, મારે વાત આવી એટલે વાત કરું કે એના ધણીનું નામ હતું સામત આયર। સામત રાધાને તેડવા માટે આવ્યો ગોકુળ, રાધાજી એમ કહેવાય કે રથડામાં બેઠા છે। હામત નીતિ નજર રાખીને ધીરે 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 ગોકુળની બજારમાં લઈ રથડો હાંકે જાય, બરોબર રથ લઈને હામત જાય બરોબર, એમ કહેવાય ગોકુળના મધ્ય આવવું અને નીચા નેણ ઢાળી રાધા પાછળ બેઠી છે, હામત રથ હાંકે જાય ધ્યાન રસ્તા હમું છે હામતનું, અને ધીમે એક દિન પૂછે છે કે આ અવાજ રથની બારો નો વિયો જાય એવા અવાજે પૂછે છે। અત્યારે મોટરસાયકલ વાહન લઈને નીકળી જાય એમ નહીં, મર્યાદા રહી ગયો, રથડા ઘોડલા હાકતો જાય ને ધીમે એક દિન પૂછે કે રાધા કહ તું ડગલે ને પગલે હે કૃષ્ણ હે માધવ, હે કૃષ્ણ હે માધવ, એ તું બોલ છો, એ માધવના મને તો દર્શન કરાય। ત્યારે હામત ને હામે રાધા એ નીચાને ઢાળીને વાત કરે છે કે આયર માધવના દર્શન હવે અહીંયા નો થાય, કે એ તો કેદુનો ગોકુળ મૂકીને મથુરા આવ્યો ગયો છે, હવે તો એના દર્શન કરવા હોય તો મારે ને તારે મથુરા જવું પડે। ત્યારે હામત એટલું બોલ્યો કે રાધા ભલે મથુરા જવું પડે, હું મથુરાથી રથ હાંકું, આપણે એના દર્શન કરવા છે। રાધા કે હું દર્શન કરાવું પણ આયર હું એની હામે નહીં આવું, તને હું દૂરથી દેખાડી દે કે હામે ઉજરૂ ખામ બેઠો ને ઈ કૃષ્ણ પરમાત્મા, કે વાંધો નહીં મને દૂરથી દેખાડજે હું જઈ આવીને દર્શન કરી આવી, કે તો લઈ લે મથુરાને માર્ગે રથને। અને હામત એમ કહેવાય કે ધીરે 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 રથને એમ કહેવાય કે મથુરાને માર્ગે લીધો, અને બરોબર ઘટના એવી ઘટે કે આ બરોબર રથને મથુરાની બજારમાં દાખલ થવું હાકડી બજાર, હામત ધીરે 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 રથ લીધો જાય, પણ એવા કઈક સંજોગો ચાર ભગવાન કૃષ્ણ પણ હામો રથ લઈને હાલ્યો આવે। હાકડી બજારમાં બે રથ ભેગા થયા, હામ હામા બે રથ ઉભા રહ્યા, કૃષ્ણનું ધ્યાન રાધા ઉપર અને રાધાનું ધ્યાન કૃષ્ણ ઉપર, મમન લાગી તુમના તુમન લાગી મોં, લૂણ વણું ભા પાણી અને પાણી વણું ભા લૂણ, જેમ મીઠા માલી પાણી થઈ જાય અને પાણી માલી પાછું મીઠું થઈ જાય એમ હામ હામી નજર લાગી। ઘણા સમયે રાધાને કૃષ્ણએ જોયા એટલે રાધા હામા કૃષ્ણએ દાંત કાઢ્યા અને રાધા હલવાણા, દાંત કાઢે તો હામતને ખોટું લાગે, દાંત ન કાઢે તો માધવને ખોટું લાગે, એટલે રાધાએ વચ્ચેનો માર્ગ લીધો અને થોડુંક મોઢું મરકાયું, હામતને ખબર ન પડે કૃષ્ણને ખબર પડી જાય એટલું મોઢું મરકાયું, માર્કેટમાં મરકાવે એમ નહીં। હા હા ને એમાં તો હમણાં તો એવા જમાના મારા હમ સંતો બાપુની તો નીકળી ગયા છે ઘડી ખાનંદ આપણે કરો, હમણાં એક જણો ગાંધીગીરમાં લાકડા કાપવા ગયો કઠિયારો, જોજો યુવાનોને હું તો ખાસ કહું છું ધ્યાન દેજો વાતમાં જાયમું છે,
બરોબરી જંગલમાં ગીરમાઈ લાકડા કાપવા માટે કઠિયારો ગયો અને એક ઝાડને એમ કહેવાય કે ડાળ બરોબર વાય માથે વાયની અંદર પાણી પી અને ઈ જ ડાળ ઉપર ચડ્યો અને બેઠો બેઠો કાપતો હતો ને એમાં કવાડો ચટકીને વાયમાં વયો ગયો અને પછી બિચારો ગરીબ માણા એટલે ભગવાનને મળ્યો પ્રાર્થના કરવા કે મારા બાપ કવાડી લેવાય એટલી ફેર નથી અને આ મારા આખા આખા કુટુંબની રોજી ગઈ એ મારા બાપ મને તરતા આવડતું નથી મારી કવાડી કાઢ દે અને ભોળા ભાવે અવાજ કર્યો અને ભગવાન આવ્યો ભાઈ ભગવાન કે કવાડી પડી ગઈ કે હા લઈ આવી દઉં મારો દીકરો તે મને હાથ કર્યો ભગવાન ગયા તળિયે હોનાની કવાડી લાવ્યા કે આલે બોલો કે બાપુ મારી નથી આ હોનાની છે હાલાર વાત બધી હાશી પણ મારી નથી મારી ન હોય મારે કેમ કેવું કે આ મારી છે ભગવાન બહુ ખુશ થયા કે વાહ વાહ ગરીબ છે પણ ખાનદાન છે ભગવાન પાછા તળિયે ગયા હોનાની તો કવાડી હતી પણ એને બરોબર હાથો હતો ને રતન જડેલો આવું કે હજી લાલે છાપુ આ ભાંગે કે નહીં હીરે જડેલો હાથો અને આપી કે આ કવાડી કે પ્રભુ આ તો એથી કિંમતી આવી મારી નહીં ભગવાન ત્રીજી વાર ડૂબકી ખાધી અને જે હતી ને એની લાવીને આપી એની કવાડી હાચી હતી કટાઈ ગયેલી આલે આ રે બસ એ કવાડી મારી ભગવાન મોજમાં આવી ગયા વાહ દોસ આલે આ તારી કવાડી ને આ બે કવાડી હું તને મોજમાં આવીને ભેટમાં આપું છું હવે ના ન પાડતો આલે લેતો જા હવે હોનાની ને હીરે જડેલી કવાડીઓ હાથમાં આવી દે પછી લાકડા કાપે ખરો પછી તો તમને કોઈ મોટરસાયકલ લીધું ને મોટર લીધી ને પછી પત્નીએ કીધું કે પચી દેવ કઈ કઈ વાયમાં કવાડી પડી હતી હાલો ન્યા જાય કે હાલો બે જણા ગયા ન્યા બેને ગોગલ્સ પહેરેલા નો આવ્યા એ વાયવે અને વાયવે આવીને કીધું કે આ વાયવે બાઈક ડોકાવા પગ લપટ્યો ને બાઈ પડી ગઈ અને ઓલો કે ભગવાન તે બધું આપ્યું છેલ્લે છેલ્લે મારી બાય પડી ગઈ હવે તો આને તો કાઢી જા ભગવાન પાછો આવ્યો ભગવાન કે બાય પડી ગઈ કે હા બાપુ મને હા બાપ કાઢી ગયો ભગવાને ડૂબકી મારી તળિયે ગયા અને રોમા માણેક ને લાવ્યા ભાઈ એ કે આ તક ઈતે ભગવાન કે તારી ભૂલી થાય તું હોનામાં નો ડગ્યો હીરા માણેકમાં નો ડગ્યો અને એકા રૂપાળી ભાઈ ભાળી ગયા હા પાડી દીધું બાપુ ડગવાની વાત નથી આની હું ના પાડું એટલે તમે બીજી વાર ડૂબકી ખાવ રવિના ટંડન કાઢો એને ના પાડું એટલે તમે હતી ઈની મારી લાવો અને એની હું હા પાડું એટલે મોજથી તમે આ બે મને ભેટ આપી ગયો આ એકનું પૂરું નથી પડતું આ ત્રણેયનું મારે પછી પૂરું કેમ કરવું એટલે હું હા પાડી દીધી મેં હા અને એટલે કીધું ને એ જી અમે નિઝારણી એ બનીને દુની યામાં ઉભા પણ ચડનારા કોઈ પણ તપશાના ભોળો નો ભલ્યા રે રે જી
ભર ના પણ એ જોનારા કોઈ ખાતા પણ તપશાના ભોલ પગે બાંધ્યા ઘૂઘરા અમે નારિયું બની રાતભર રીમા પણ જોનારા કોઈ ના મળ્યા. આજ જિલ્લામાં વંથળી તાલુકામાં હેમુભાઈ ગઢવી અને એના મામા ત્રણ મિત્રો વિચાર કરજો કે જેદી નાટક કંપની લઈને રમવા આવ્યા છે. રા નવઘણ નાટક રાખ્યું છે, ઓચિતા નાટક ફેરવ્યું અને રા નવઘણ નાટક નક્કી કર્યું. સ્વર્ગસ્થ પૂંજ્ય હેમુભાઈ એમ કે આજ મારે ચાહલ થવું છે, ચાહલ નો પોશાક કે ગામમાં એક કામ કરો, આયરનું ગામ છે, બેનો પહેલી લઈ આવો, ફેરણું લાવ્યા, કાપડું લાવ્યા, ઓઠણું લાવ્યા. મિત્રો એ મેઘાણીની કવિતા જે યાદ આવી છે, કદાચ કવિ કાગની કવિતા એને યાદ આવી છે એ બનવા માટે. અને હેમુભાઈ જેવા એમ કહેવાય કે જાહલ બની અને પડમાં આવ્યા. અને મિત્રો કવિ કાગની રચિત જાહલની શીઠી જે એને રજૂ કરી, કોઈ વખતના વડીલો હાજર છે એને ખબર છે. મિત્રો કોઈ એક વ્યક્તિ બાકી નહોતી કે કોઈ રોતું ન હોય એની આંખમાં આમ ન હોય. નાટક પૂરું થયું, જે બેનના એમ કહેવાય કપડાં લાવ્યા છે એ બેનને કપડાં પાછા દીધા. પણ મિત્રો વિચાર કરજો, એ કપડાં એ બેને આખી જિંદગી નહોતા પહેર્યા, જાહલના સમજીને એ કપડાની એને પૂજા કરી હતી. વિચાર કરજો, માથે વોટી વોટણી અને અમે પગે બાંધ્યા ઘૂઘરા અને નારીઓ બની રાતભર રેમા પણ જોનારા કોઈ ના મળ્યા. અદ્ભુત પ્રસંગો છે ને આ બધા. બાકી જો કાયમી નાટક રમતો હોય દિવસે હાલે તો એ ખબર પડી જાય કે આ કોણ બનતો હોય છે. કાયમી જે નાટક કંપનીમાં કામ કરતા હોય ને એમ જોજો, એ લટક પટક એ લેંઘા પહેરીને જાતે હાથમાં થેલી કટક મેટક. અરે તારી માને જ લેવાનું કે ફૂઈ જ હોય. હા રાજા પાત્ર લેતો હોય એવો હોય પાછો. એક જણા ને નાટક નો પાત્ર મગજમાં ગળી ગયું, રાજાનું પાત્ર લઈને બસમાં ચડ્યો, કંડક્ટર ટિકિટ 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 કરતા આવ્યા, નાની પાસે ટિકિટ માગી, ના ના ખીજાણો દુષ્ટ પાપી, તને કોને નોકરીમાં લીધો છે, સસ્પેન્ડ કરું છું ઉપા ઉપા. મહારાણા પ્રતાપ પાસે ટિકિટ મારા રાજમાં. કંડક્ટર સમજી જો કે પાત્ર મગજમાં ગળી જ્યું, બીજું કઈ નથી. એટલે કંડક્ટરે માળો ટીખળી, એને ઓલી પેટડી કાખમાં ભરાવીને કે મહારાજા મને માફ કરજો, આપ અંધાર પછેડો ઓઢી નગર સરચાય નીકળ્યા, આપને ઓળખી નો એક્યો, આપ આપનું સિંહાસન ગ્રહણ કરો, ફાટલી ચીટે ડબધીને બેહાડી દીધું. બોલો આગળ જતા હતા ને ચેકિંગ આવ્યું, કંડક્ટર ગયો મહારાજા પાસે, મહારાજ કે આપ ભાંગલી બસમાં હારા નથી લાગતા, આપના માટે સ્પેશિયલ ગાડી મગાવી વળાવી દીધો. બોલો લ્યો એમ કરી, હે માથે વટી વટણી અને પછી પગે બાંધ્યા ઘૂઘરા અમે નારીઓ બની રાતભર રીમા પણ જોનારા કોઈ ના મળ્યા. હારા માણાને જરૂર છે ને અત્યારે સમાજમાં. નગર તો તમે જુઓ અહીં તો અહીંયા બધા રૂડા રૂપાળા આપણે બેઠા, મા ભામ બાકી ઘીરે મને ખબર છે. સમજાયો મૈયાની વીંધળી કે તમે જેમ કેમ તમે તારા. હમણાં બે ભાઈઓ માર્કેટમાં ભેગ્યું છું, માર્કેટમાં ભેગ્યું છું ને, એટલે બેને પૂછ્યું કે હે બેન તું દુબળી કેમ થઈ ગઈ. એ તો પૂછે પૂછે ને પૂછો, ગમે ત્યાં ભેગા થાય. આપણે કોઈ દી કીધું હે ભાઈ કેમ દુબળો થઈ ગયો, એમ કહીએ જ નહીં. ભાઈઓ દીમાં 10 વાર મળે તો આ પૂછે, એટલે આને કીધું હે બેન તું દુબળી કેમ પડી ગઈ. તો હું કે દુબળી ન પડી જાય, મારો વીંઝણો તૂટી ગયો. હવે તો લાઇટ ઉન પંખા આવ્યા એટલે વીંઝણા હાવી ગયા. પેલા બહાર ઢોળવા વીંઝણા આપતા ક્રિયાવરમાં, એ કે મારો વીંઝણો તૂટી ગયો. ઘરે તારા લગ્ન છે કેટલા વર્ષ છે વીંઝણો તૂટી ગયો. એ કે 5 વર્ષ. 5 વર્ષમાં વીંઝણો તૂટી નાખ્યો, તું કેમ પવન નાખ. એ કે જ્યારે તારા ભાઈ જમવા બેન ત્યારે પડખે બેઠી બેઠી પવન નાખ્યા કરું, તો તારો બાપ તૂટી જાય ને.
મારે પૈણે 25 વર્ષ થયા વીંધણો અગબંધ પીડ્યો. એ કે તમે કેમ પવન નાખો? એ કે હું વીંઝણો પકડી રાખું ને તારો ભાઈ મૂંડો હલાવ્યા કરે. હમણાં આમાં ભાઈ તૂટ્યો કે વીંઝણા તૂટે, કયક તૂટી ગયા. હા, ખરેખર પ્રમુખ સાહેબ, મેં અમુકના ઘીરે ઘોડા થતા જોયા. મુંજો રમતો નથી, ઘડી ઘોડો થાવને. અને આ માણા જેવો માણા મારો દીકરો લાદીમાં ચાર પગે થાય. બોલો, બાયે વળી માથે છોકરાને બેહાડે ને હાથમાં ઊંધી હાવણી લે અને બે ફટકારે આવ્યો ઉભડા કાનાળો આવ્યો. અને આ મારો દીકરો ખપ 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 કરતો. બોલો, એમ છે કે હવે દવાની કોથળી ગોઈ જ નહીં ભલા માણા. આ હમણાં ટ્રેન દુર્ઘટના બધા છાપા વાંચ્યું છે, ટ્રેન દુર્ઘટના થઈ ને, એ ટ્રેન દુર્ઘટનામાં એક ભાઈ ઘાયલ થયો અને દવાખાને દાખલ કર્યો. બરોબર 9 દિવસે એ માણા રિપેર થઈને ઘીરે ગયો. એટલે એને એમ થયું કે મોતના મોઠામાંથી બચીને હાલ જાઉં, મારી ઘરવાળી મને ભાળશે એટલે રાજીના રેડ થઈ જાય. પણ ઘીરે આમ આમ બરોબર ખડકીમાં ગીડ્યો ને ભાઈ ભાળગી ત્યાં ભાઈ મોગો આમ ફેરવી. બોલો કે અરે ગાંડી, મોતના મોઠામાંથી બચીને હાલ જાઉં અને મોઢું ફેરવેશ? એટલે કે મોઢું ન ફેરવું, આજનું સાપુ વાસો. એ કે શું છે? એ કે જેટલા તમારા બાપ ટ્રેનમાં મરી ગયા ને, બજી ની બાયુને સરકારે 2-2 લાખ રૂપિયા આપ્યા, અમારે તો આ મોકો મળ્યો જ નહીં ને. હું તો મરેલાના લિસ્ટ 10-10 વાર વાંચ્યા, ચાહે તમારું નામ છે કે નહીં. આ હકીકતો જેવા તેવા નહીં ભાઈ, ભૂખા કાઢી નાખે. અને એમાં જો પુરુષ તો બહુ સેવા ભાવી છે. પુરુષ બેઠે ને આપણે બધા બહુ સેવા ભાઈ, પણ ઊંધી સેવા એ બહુ છે. આ પ્રોગ્રામ પૂરો કરીને જતા હોય, તમે પ્રોગ્રામ સાંભળીને જતા હો અને આપણે તો બસમાં બેસવાનો મોકો મળે અને બરોબર આ લગ્ન ગાળો હોય અને એની અંદર આપણે બસમાં ચડીને બસ એકડે ઠાઠ ભરી હોય, આખી બસમાં પુરુષ જ ઊભા હોય, બાયુ કોઈ ઊભ્યું ન હોય, આપણે ઊભા હોય હેન્ડલ પકડી પકડી જેમ ગાયકવાડી ખાંભા ઊભા હોય, એમાં આપણે આખી રાતનો ઉજાગરો હોય, ઝોલા આવે, પગ ધ્રુજતા હોય, પણ બેની સીટમાં એક બેન બેઠા હોય, પડખે જગ્યા ખાલી હોય. આપણી એક સૌરાષ્ટ્રની મર્યાદા છે કે આપણો પુરુષ કોઈ ન બેહે, એ જગ્યા ખાલી રહે, બીજા બેન આવે તો જ જગ્યા પૂરાય. પણ આપણે આખી રાતનો ઉજાગરો હોય, ન ચૂટકે ઊભા ન રહીએ થઈને આપણી બેનને પૂછીએ કે બેનબા જગ્યા ખાલી છે જ બેહું, હારા બેન હોય તો ક્યાંય કાંઈ વાંધો નહીં, પહેલાં બેસો તમે. તારે આ મોકો મળે નહીં, આ તો વાત કરું તમને, ઘર કાલે પાછા બસ પકડશો તમે. આ મોકો મળે નહીં, આ તો વાત છે કે માની લ્યો કે મોકો મળ્યો ને તમે બેઠા, બારીમાલી પવન આવ્યો, તમને ઝોકું ચડ્યું, ભૂલથી તમારું માથું, ભૂલથી બને નહીં પણ ભૂલથી તમારું માથું બેનના ખંભે અડ્યું, બેન પૂછ્યા વગરના પગમાલી સંપલ કાઢીને એ કટાડી દે, પછી હું ગાવે આખી બસ હોઈ જાય. પણ આપણે કહેતા ગોવિંદ બોલો હરી ગોવિંદ, ના હું લે હું લે. પણ માનો ઊંધું છું, ઊંધું થાય નહીં, પણ માનો બેન ને ઉજાગરો હોય, આવી ઘટના ઘટે જ નહીં, મારો નાથ નો ઘટાડે. પણ માનો કે ઊંધું થયું, બેન ને ઝોલો આવ્યો અને એનું માથું જો તમારા ખંભે આવી ગયું, આપણે ઉતરવું હોય વંથળી માસ્તર રાજકોટ રાજકોટ, કોઈની નિંદર ન બગાડે, આવો તો સેવા ભાવી છે મારો દીકરો. પણ અદભુત આપણે ઘણી બધી વાતો કરવી છે, આનંદ કરવો છે, કારણ કે આનંદ કરવા ભેગા થયા ને ભાઈ, આપણે જ્ઞાન સાથે ગમતની ઘણી બધી આપણે વાતો કરશું. પણ અંગડા કપાણાય મારા
લંગડા કપાણા અને પછી અમે ઘંટીએ દળાણા ચૂલે ચડી પછી પીર સાણા જમનારા કોઈ ના મળ્યા. આ દેશનો બાજરો અફસોસ કરે કે અમે કેટલી કેટલી તકલીફ ભોગવીને થાળીએ પગ્યા. આ બધા બેઠા એ બધાને ખબર હોય છે વાવણી થાય વાવણી. કોઈને 10 લાખ રૂપિયા આપો એ ખેડૂત રાજી ન થાય, બાકી જો આકાશમાં દેવળિયા ચેવળિયા વાદળાને ભાગી જાય અને ભગવાન રાઘવેન્દ્ર જેમ ગેડી દડે રમતો ગણાડાડાડા ખાડાડા વીજળીના રણકાટા થતા હોય ત્યારે ખેડૂતનું દીકરો એમ કે ભાઈ ભાઈ કડિયાની કહું તૂટક્યું હોય બરોબર વાવણી થઈ જાય. વાવણી થાય ને એટલે મને પ્રસંગ યાદ આવ્યો, વાવણી થઈ ને એક વઢિયારો ને એક દેશી બે બળજા ગમાણીમાં બાંધેલા. એટલે ઓલા વઢિયારા બળજાએ દેશી બળજાને કીધું કે લા વાવણી થઈ ગઈ કે હા વાવણી થઈ ગઈ, હમણાં આપણો જલસો છે. ઓલો વઢિયારો કે જલસો હું તારા બાપનું કપાળ કે કાંઈ કે તારા બાપ દહ દી સુધી ધોહર્યું ક્યાં વાના ન થાય ખંભેલી. ઓલો કે એમાં શું વાંધો, 10 દિવસમાં આપણને એક વરહનું મળી જાય ખબર છે. એ કે મળવું જ મળે, ન મળે છે બાકી આપણે તો પૂછલી જવું આપણે ને ધોહર્યું એટલું. દેશી કે પૂછલાય નહીં ભલામણ, આપણે આ 8-8 મહિના એટલા બધા હાચવે અને અત્યારે પૂછલાય આપણે. ઓલો કે એ તું ખાનદાનનો દીકરો જ બોલે, બાકી બંધા તો પૂછલી જવાના. અને બોલજો તૂટ્યું વાળી ગયો ભાઈ તમને કહું, ઘણી બધી સેવા કરી બળદ નહીં, ગામના બોલાવીને ઉભો કરે પણ તૂટ્યો ચાલી ગયો, ટાટિયા ઠેરાવે જ નહીં. આમ બોલા હું છું કે હવે આ પૂછ લીજો, હવે આ વાવણી મારી બગાડશે, વાવણી તો ન પડી રહેવા દેવાય. હગાવાલાનું બળજો લાવીને વાવણી શરૂ કરી દીધી, વાવીને દેશી બળદ પાછો આવે એટલે ઓલો વઢિયારો પૂછલી ગયેલો પૂછે એ કે કાંક ખેડૂત કઈ મારી વાત કરતા હતા, એ કે ના ના તારી બળતરા કરતા હતા કે વાવણીમાં પૂછ લો બરોબર, અમુક વાવણીમાં જ પૂછ લે કામ વખતે તે ઘરણ વખતે હાફ કાઢીને ઉભા રહે. બીજે દી આવ્યો, બીજે દી પૂછ્યું ઓલા વઢિયારા એ દેશીને, એ કે કાં આજ કઈ મારી વાત કરતા હતા, ઓલો કે ના ના બિચારા તારી બળિતરા કરે. ત્રીજે દિવસે આવ્યો, ત્રીજે દિવસે જ આ પૂછ્યું અને આ દેશી બળજાનો મગજ વયો ગયો, મારો દીકરો પીડ્યો પીડ્યો ખાય, ખોટો પૂછલો અને પાછો રોજ હમાસાનો દીકરો થાય. જા બરોબર આ વઢિયારા એ પૂછ્યું કાં ખેડૂત કઈ વાત કરતા હતા, કે એ કે હે ને હું વાત કરતા હતા, એ કે હવે કહેતા હતા ખેટકીને દઈ દેવો. હવે ઓલો જૂતી જાય કે પીડ્યો રે કયો જો, મને તમને જયારે ખેટકીને દેવાની વાત આવે ત્યારે હું તમે તૈયાર થઈ જાય. બોલું આ ધરતીકપ વાવાઝોડા ઈ જ છો ને, તરત માળાના બેર ખાલી રામ 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 રામ. હા બે મોટો થાય તો આપણે કડિયા દોકડ માંથી બજાર ન નીકળતા, શેરી વળાવી સજ કરું ઘરે આવો ને આવશે. ભીહો પડે ત્યારે ભક્તિ થાય પણ બરોબર વાવણી થઈ જાય, અને વાવણી થઈ જાય એટલે ગરુડના ઈંડા જેવા બળદની માથે આપણે બિલગલાલના ચાટણા કરીને એમ કહેવાય કે વાવવા માટે નીકળી જાય. વાવે એ બધું ચિત્ર બધાએ જોયું છે, હાથમાં બિયારણ હોય, હાથમાં જેટલા દાણા છટકે ઓળણીમાં જાય, ઓળણીમાં જાય એ જ દાંડવામાં જાય, શબ્દમાં ધ્યાન આપજો, ઓળણીમાં જાય એ જ દાંડવામાં જાય, દાંડવામાં જાય એ સાહમાં પડે. પણ બધાય દાણા ઓળણીમાં નથી જતા, અમુક અમુક મારા દીકરા ભાગ્યા ઠેકી ઠેકીને બારા પડે, બારા અને બારા પડે ને એ સા સુધી ન પોગે એ દાવડામાં પડે અને દહગદીમાં થેલી વ્યા જાય. એટલે જે વાવતા હશે ને બધાને ખબર છે, એ પછી એને ખેતર આટો મારવા જાય કે મારી મૂઠ કેવી પડી, હાલ હું જોઈ આવું મારું વાવેલું કેવું થયું, હાલ મારા સાહ કેવા છે હું જોઈ આવું. અને બરોબર એમ કહેવાય કે જાય તો વેત વેત નો બારજો સડસાય, ઘટાકણ ગોર ગગને મેઘદળ વરસાવશે, નીલવર્ણની ઓઠણી ધરાશીર પર ધારશે એમ કહેવાય કે લીલી સમ ઓઠણી ઓઠીને એમ કહેવાય ધરતી હૂતી હોય અને વેત વેત નો બાજરો ફર 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 થતો હોય. ખેડૂત કે ભાઈ 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 હાર્યું પુરાઈ ગયો પણ ઓલા દાવડામાં પીડ્યા ઈ એ ઉગ્યા હોય એને શું કે ખબર, અરોડા છે એક જ મુઠ્ઠીનો માલ, એક હારમાં ખીપ્યો એક અરોડામાં ખીપ્યો, અરોડાને ઊભા ન રહેવા દેવાય, એને બેલ્યું હાકીને પાડી દેવામાં આવે. મારો કહેવાનો અર્થ કે ભગવાને માણા બનાવીને આ ધરતીમાં મોકલ્યા, માણા ઊભા હોય ને ત્યાં એ હારમાં ઊભું રહેવાય, આ ડાવળા ઊભા રહી ને તો માણા બેલ્યું હાકીને પાડી દે ભલા મને. ચૂંટણી ગઈ ને હમણાં ચૂંટણી, એમાં હાવ એક અજાણ્યો ઊભો રહ્યો, પ્રમુખ સાહેબ હાવ અજાણ્યો કોઈ ઓળખે નહીં એવો ઊભો, એ જીતી ગયો. એટલે ઓલો હારેલો ઉમેદવાર કહે કે હું એલા કેટલા વર્ષોથી અહીંયા સેવા કરું અને હું હારી ગયો અને તને ઓળખતા નથી ને તું જીતી ગયો, એ કે ઓળખતા નથી એટલે જીત્યો, જેથી મને ઓળખી જાય ને તેથી હું હારી જાય, આજે ઓળખ્યો નથી ને મને પૂરો, એમાં આ બધું થાય. અને મેં હમણાં સુરણી ગઈ ને કેવું પણ ધબધબાટી, હમણાં હું ગાંડી ગીરમાં ગયો હાકડો પુલ જોયો સાહેબ, એવો હાકડો પુલ
ખાલી એક એક જ માણસ હાલી કે બીજો હામો માણસ મળે તેને પાછું જ ફરવું પડે, તરી પણ નહીં કાંઈ આવો હાકડો ફૂલ. બરોબર, પુલ ઉપર ઈ જ ફરમે ચાલે છે. સરસ, બહુ મજા આવ્યા. એ પુલ ઉપર બકરીને બકરીને બસુ બેહાજા જાય. આ બકરીની વાત આવે ને એટલે મને યાદ આવ્યું, મહારાણા પ્રતાપને ઘોડો વાલો હતો, અને હાલમાં તમે રાજસ્થાન જાઓ તો એના મ્યુઝિયમમાં એ ઘોડાના અમુક અવયવો પીડ્યા. સાપરાજને બળદ વાલા હતા તો એ બળદના હિંગડા જી છે. જે જે વસ્તુ હતી એ બધી દરેક આ જો જુનાગઢનું જે કાંઈ હારી હારી વસ્તુ એ મ્યુઝિયમમાં જોવા મળે. ગાંધીજીને બકરી વાલી હતી તો મેં હમણાં સાબરમતી ફરિયાદ કરી, મેં કીધું આ બકરીનું ક્યાંય ખરિયું કે હિંગડિયું ક્યાંય છે કે? તો એક ભાઈ મને શું કે નેતા બધા ખરિયું હતી ખાઈ ગયા. એટલે એ પુલ ઉપર બકરીને બકરીને બસી બસું બે હાજર જાય. એ ખાવા વાળા તો કેતો ને મરી ગયો, કારણ કે ગાંધીજીના જમાનાની વાત છે. એટલે આ બકરીને ઘણા એમ કે ગાંધીજી બકરીને દૂધ ખાતા. હવે ગાંધીજીની બકરી કાજુ બદામ ને પિસ્તા ખાતી, એ કે બાવા બોરડીનો પાલો ન ખાતી. હવે કાજુ બદામ ને પિસ્તા જે બકરી ખાતી હોય દૂધ કેવું નીકળતું હોય છે? કારણ કે દેજો જો ભેંને એક માણું બદામ દેજો તો અમુક અમુક પોદળા ખાઈ જાય એવા. દૂધ પછી પણ બાકી આ યાર, પણ બકરીને બકરીનું બસું બે હાલ્યા જતા હતા. બરોબર અડધા પુલે જાય હામેલી હાવજ આવતો હતો. હાવજ હાવજ ને ભલે બકરીના ટાંટિયા મળ્યા, ટીટ 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 થાવ. બકરી મળી ધ્રુજવા, એટલે બકરીને બચાવી કીધું. એ કે માં કેમ ધ્રુજવા મળી? એ કે બેટા ચાલો હાવજ આવે ને તક હા આગળ મને તને માર નાખશે. બકરીને બચું કે મોજામાં માં એ મારી નાખે તો હું ન હોત, એટલે આજ હું તારે હેર્યો છું. આવવા દે ભલે આવે. બકરી નહીં છું, મારો દીકરો ધીકલે એવો થઈ ગયો લે. હાવજ પડખે આવ્યો ને એટલે બકરીને બચાવી કીધું કે કેમ છો કાકા મજામાં? હાવજ ઢીલો પડી ગયો કે આને મારા દીકરાને ગમે નો ટેકો હોય, બાકી બકરીના બજાર રામ રામ કરે. એટલે હાવજ ઢીલો પડીને મજામાં બેટા, મજામાં મારો દીકરો, શું તું તાર મમ્મી ફરવા નીકળ્યા કા? જુઓ ને કાકા ફરવા નીકળ્યા. બકરી બઠિયા કાન કરી ગઈ, તારી ભલી થાય. હાવજ આવી વાત કરે પેલો દાખલો. એટલે હાવજ ને બકરીએ કીધું કે હાવજ ભાઈ તમે હકીકત અમને નહીં મારો ઘરે કે ભાભી હવે મારતો હશે તમને? મારા ભાઈને જે માતાજી કહેજો. અને એ આખી ગીરમાં આટા મારો કોઈ પ્રાણી હેરાન કરે તો મારું કાર્ડ મને ફોન કરજો, મોબાઈલ કરજો. તાકાત છે કોઈનું મારા ભાભીનું નામ લે. અને હવે જો તમારે પાછું ફરવાની જરૂર નથી, હું કૂદીને હુયો જાઉં છું. એટલે હાવજ કૂદીને હુયો ગયો. હાવજ કૂદીને હુયો ગયો પછી બકરીએ બકરીને બચાને કીધું કે હે બેટા મારી 70 વર્ષની ઉંમરમાં કોઈ દી આ ઘટના નથી ઘટી, આ ઘટના ઘટવાનું કારણ શું? તાક માં તું સાપુનો વાસી હોય તને શું ખબર હોય? ટાકા એ કે વિધાનસભાની ચૂંટણી આવી અને આ તારો બાપ ટિકિટ માગે ને આ માહોલ 12 તારીખ સુધી રહે અને પછી ઝડી જાય ઝપટે. લે ગાંધીજીની બકરી ખાઈ ગયા તારી હું વેચ્યો? આ બકરીની વાત આવે મને મજા આવ્યા. એક શેઠ ને એમ છું કે આપણે ગાંધીજી બકરી રાખતા હતા આપણે રાખો. કપૂર સાંગ બકરી લઈ આવો. લઈ આવ્યા બકરી. બકરી લાવ્યા પછી બે શેઠ હલવાણ. મોટા ભાઈ ખોટું થયું. કે શું ખોટું થયું? સાડવા કોણ જાય? બકરી સાડવા જાય? મોટા ભાઈ ભૂંડા લાગી. ભૂંડા લાગી ન લાગી પણ કઈક આવત બાબત કઈક તકલીફ પડે. કે બુદ્ધિ નો ઉપયોગ કરો. બુદ્ધિ તો ભગવાન એને જ આપી ને, સદુપયોગ કર્યો. દુકાન બોર્ડ માર્યું કે અમારી બકરી જે ધરવી આવે ને રૂપિયા 500, એક દિવસના 500. બકરી 300 ની ધરવાના 500. હવે કોઈ બાકી રે ભગવાન ભૂરો નવ આવ્યા. ભાઈ ભાઈ કે શેઠ કા સીતારામ ભાઈ બટાવ કે બકરી બકરી આવું નથી, બકરી લાવો. કે તારે લઈ જાવ કે હા 500 આપો કે હા રોકડા ગણી દેવાના કટ કટ. પણ એક શરત, અહીંયા આવીને હું ખવરાવું. ખાય તો ભૂખી તો ન મળે, ન ખાય એટલે ધરાઈ ગયેલી 500 મળે. એ કેટલું અંદર ધરવી લેવાની છું, ખવરાવવાની તમારા. અને ઉપાડી ભાઈ ઠેઠ તમને કહો ગિરનાર સુધી જઈ આવે ભાઈ બકરીને લઈને. બકરીને ધરવીને લાવીને કે જો શેઠ તમારી બકરી બાપા રૂ પડે જોઈ લો. શેઠ ગદબ રજકો કાઢે, બકરી હમ રાખીને કે ગીત ગીત ગીત. એટલે બધાને ખબર છે બકરું ગમે એટલું ધરાઈ ગયેલું હોય પણ રજકો ભાળે એટલે મોઢું માર્યા કે રહે નહીં. બકરી રજકો ખાય ને બાપા કાઢો ટાણો ની પ્યાલ નીકળ નીકળ નીકળ.
બીજે દી બીજો આવે લાવો શેઠ તમારી બકરી એક લઈ જાઓ પણ અહીંયા ખવડાવી ખવડાવી લેવાનું બીજો જાય પાછો ધરવીને લાવે શેઠ રસકો કાઢે ગીધી 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 એટલે બકરી કટ 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 શેઠ કે ખાધું નીકળ આખું ગામ ધરાણું પણ પ્રમુખ સાહેબ બકરી ન ધરાણી પછી ગામ ભેગું થયું ભાઈ જાપે આખા ગામના બધા ભેગા થયા એમાં સરપંચ નીકળ્યા નીકળ્યા કેમ ભેગા થયા કે અવિશ્વાસની દરખાસ્ત બરખાસ્ત નથી ને કોક તપ કરે ને ઇન્દ્ર ને વાંધો પડે એવી દિશા છે કે એવું નથી સરપંચ સાહેબ આ તો અમે એમ થાય ખવાય ખવાય નહીં આ કઈક છે વાત બીજી વાત હું છે બોલો કે જાવા જ અમને વાત કરો હું ગામનો સરપંચ ભલા મને તમે મને વાત ન કરો એ કે આપણા કપૂરસન શેઠ છે કે નહીં કે હા એને હું છું એને નથી છું ગામને છું બકરી લાવ્યા કે તે કે દુકાન બોર્ડ માર્યું એની બકરી ધરવી દે ને રૂપિયા 500 કેટલાથી ધરાણી કોઈથી નહીં એટલે કોઈથી બકરું ન ધરણ તક નહીં ધરવીને લઈ જાય ને શેઠ રસકો ખબર રસકાની કોળી દેખાડે ને બકરી ખાય ને દી ફેલ જાય એટલી જ વાત છે ને તક આ જવા દે મને આમ થા સરપંચ છે આમી અમારે હું બુજ્યું નથી જા ભાઈ શેઠ કે સરપંચ બાપુ ચિટાડા ચિટાડા અમને બકરી લાય આખા ગામને કડે હડાયું 500 આપશો કે પણ મોટા માણસ તમને થોડી બકરી દેવા રે કે મોટા ક્યાં 500 મોટા આ ક્યાં જવાર યોજના મળી એક દીમાં 500 નીકળવાના લાય બકરી લઈ ગયા સરપંચ બકરીને વાડીએ લઈ જઈને બાંધી દીધી બકરી બાંધી રસકો વાઢ્યો એક હાથમાં લીધી રસકાની કોળી ને એક હાથમાં લીધી લાકડી ગીધી 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 જા બકરી મોઢું મારવા આવીને મોઢા પર ફટ દીને લાકડી મારી બકરી આટી ખાઈ ગઈ પાછું કરાલ ગીધી 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 અડધો કલાકમાં લઈને ગયા જો શેઠ તમારી બકરી કે બાપા અડધો કલાકમાં આખા ખાટી માં ઢડાણી અડધો કલાકમાં કે મોઢું તો જોવો કેટલું લોહી સીડ્યું ઈ ગઢરાજી કા જોઈ જુઓ આ સરપંચ ની ધરવેલી તમારું બાપ ગામ ધરવે ને સરપંચ ધરવે માં શેઠ ફેર ન પડે કે હા બાપા ફેર પડે જુઓ જુઓ શેઠે રજકો કાઢ્યો બગીન કે ગીધી 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 બકરી કે શેઠ કે ગીધી ગીધી મોઢે અડાડ્યો રજકો ફ્રુકરીને વહી ગઈ પણ રજકા હામું ન જોયું ભૂખી લઈ ગયા ને પાંચ જે ઠવકારી ગયા બોલો જો હે જેવી તેવી વાત પણ કાગે બ્રહ્મ લોક છોડ્યો જે ખેતરમાં હું તમે બેઠા છે ખેતરના માલિક સ્વર્ગસ્થ વનરાજભાઈ સામતભાઈ ડાંગર પરમાત્માના આત્માને શાંતિ આપે તેમના સ્મરણ અર્થે જે ખેતરમાં જે ભજન રખાયા છે હસ્તકભાઈ અર્જુનભાઈ ડાંગર અને ખૂબ ખૂબ ખરેખર હું ધન્યવાદ આપું છું જે ખેતરમાં ભજન જેના આંગણે ભજન જે ગામમાં ભજન થોડોક એ ગામમાં વળાક આવે થોડોક
ને વીડિયા લાવો તો વળાક આવે. ખૂબ ખાધા પણ તપશાના ફળો કાજે અને પછી હેમાળેથી દેવું પડતી મેલી પણ જીલનારા કોઈ ના મળ્યા. ફરમાઈશો એટલી બધી આવી છે ને કે હવાર સુધી એકનો એક બોલ્યા કરું તોય પૂરી પડે એમ નથી. હા, અમારે કેશુભાઈને ભજા જેવું થયું જો. અમારે બોરડામાં કેશુભાઈ ભજિયાવાળા છે. હવે તો ભાંગ્યું ફલારી, હવે તો હીરે સડી ગયા. આ જોક્સ એને નીડ્યો બોલો. મારે એમ છું કે એની જાહેરાત થાય, જે ખાવા આવતા એ બેન થઈ ગયા. એ કે ત્યાં વાઘરી જ ખાવા આવે, આપણે ન જાવ. જોકે ખરેખર મને વાઘરી સમાજ, જે વેડવાઓ વાઘરી સમાજ, જે વાઘરી સમાજ જેને હમણાં દેવી પૂંજકનું બિરુદ મળ્યું, ખરેખર એના વખાણ કરે કે વખાણ ને એના એને સાચી વાત કરી, સાચી વાત. કાયદેસર દેવી પૂંજકો છે. તમારા ગામમાં કોઈ વાઘરી હોય, આજુબાજુના ગામમાં કોઈ વાઘરી હોય, ગમે હોય ગુનો કરે અને પોલીસ લાકડીઓ મારી મારી એને ફાડી નાખે તો એ માણસ ન માને. પણ એને એમ કહો કે ખા તારી દેવીના હમ, એટલે કરોડો રૂપિયા હશે ને તો એ ઓળઘોળ કરીને એમ કહે કે ના, હમ તો ના ખાવ. અથવા જે કાંઈ કામ કરવું હશે એની માને પૂછ્યા વગર નહીં કરે, એની કુળદેવ એની માં મેલડીને પૂછ્યા વગર એક ડગલું ન ભરે. કોઈ પણ કામ કરવું હોય એને, દીકરાને લગ્ન કરવા, માની પાસે જાહેર માગો. આપણે છે કોઈને એટલો વિશ્વાસ, એ બહાર મેલા છે અંદર બહુ ઉજળા છે. આપણે બહાર હારા છે, બાકી અંદર તો અવડી અવડી કાચ્યું લઈને બેઠા. અને કોકનું ખરાબ કરવા સિવાય બીજો ધંધો નહીં. અમારા ગોપનાથમાં હમણાં બે જણા બે ગયા ભોળાનાથની આમાં દરિયાના પટમાં ભાઈ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હાડા ત્રણ દી ગયા ભોળોનાથ આવ્યો કે આ કળયુગમાં મારો ભગત માઇક 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 ભોળો કે હાલે લે તારો બાપ આવ્યો માઇક લે. ભોળોનાથ કે હબ માઇક બીજા ભાળે નો ભાળે માઇક હબ. કે ભગવાન માગું આપું, હું માગું આપો. કે હા તું માગી આપું, તને તો આપું, પણ તને જે આપું ને એથી તારા ડબલ તારા પાડોહીને આપું. હન ઓલો હલો આ પાડોહી આટું બેઠા તેણી દીધા. જો આવા નાવા ભોળાય કે પાડોહીને ડબલ લ્યો, આ પાડોહીને ઝાંખો કરવા તારો બાપુ તપમાં બેઠો. ભોળોનાથ કે તું ખોટો વાતું કરીમાં, હું ભોળોનાથ છું, મારા ભગતને કરતા એના પાડોહીને સારું હોવું જો, ઈ ભોળોનાથ હું. માગી લે તારે જો માગું તો માગી લે, તને આપું થી ડબલ તારા પાડો હીને મળે, નહી તારે આ હાલ્યા. બોલો કે ઉભા રે ઉભા રે, જાવ માં હું માગું મને જે મળે એથી ડબલ મારા પાડો હીને તક હા, મારી આંખ ફોડી નાખો એક આગળ. હાવ કોરો વિયોજાત ભોળો નાથ, ફોડી નાખો ફોડી નાખો ફોડી નાખો. એટલે એનું એમ કહેવાનું પાડો હી આંધળો થવો જોઈએ. કેવા કેવા લકડા દાડ, પણ વેડવા વાઘરી હોય, ગામે થી વાઘરી હોય, કોઈ પણ હોય, એની મા ઉપર એને બહુ વિશ્વાસ. રાવણ દેવ હોય, ભરવાડ હોય, હે, એને એને કેટલો વિશ્વાસ. સાયલાનો વાઘરી ભગલો, હે ભગલો બરોબર એમ કહેવાય કે એની બેંગલ નામની પહેલી નીકળ્યો ભાઈ. બે એટલે
ભરેલો પાણીનો ગ્લાસ માથે મૂકી જોઈ પડે નહીં, આવી ભેં હાલી જતી હોય તમ હાથી મસ્તાના હાલી જતી હોય એવી ભાઈ. ઠાકુર નીકળ્યા ગામના, ગામ ધણી આમ જોયું બેંગલ, કે ઓહો ધણ તો મોટું છે ગઢમાં, પણ આ જેવી ભેં એકેય નથી. એ ભગલા, કે બોલો મા બાપ, મા બાપ નો દીકરો થામાં ભેં કોની, મા બાપ તમારા, બાંધી દે ગઢમાં, બાંધે રાજની સામે હેલ્યું નહીં ભાઈ વાઘરીના દીકરાનો બાંધ્યો. એને કેટલો વિશ્વાસી વાત કરું મિત્રો, સાંભળજો. કાયલ હવારનો દાખલો, કોઈ સાયલા જાઓ પૂછજો કોકને, હાલમાં આ જગ્યા મોજૂદ છે. ગઢમાં બાંધીને ભગલો પોતાની ઘેરે આવી, માનો ગોખલ્યો હતો મેલડીનો, એની હામો પ્લોઠી વાળીને બેહી ગયો ભાઈ, કે માં તું મારો જજ, આ અન્યાય એને હું ન પોગી, એક ઉપર હું ન પોગું, એને મારી માં પોગે. એક દી, બીજો દી, ત્રીજો દી, અને જહાડા ત્રણ દી માથેલી લાંઘણું ગયા, ભગલાના એક ના નહીં પણ છોકરા બાયુ ભૂખ્યા બેહી ગયેલા ગોખલાની હામાં. ગોખલા માલી અવાજ આવ્યો, ભગલા વાળું કરી લે બાપ, અડધી રાત થઈ અને હાડા ત્રણ દી ની થઈ, વાળું કર કરે માં, વાળું ન કરાય, મારી બેંગલ આવે એને હું દઉં, એનો એક તાહળી પેલા તને ધરું, પછી મારા છોકરા ખાય, પછી હું ખાઉં. કે ભગલા બેંગલ નહીં આખું ધન આવે, અને એ ધૂળતું ધૂળતું આવે, કે માં પેલા બતાડ પછી. મિત્રો તમે સાચું નહીં માનો, એ ઠાકુરની હવેલી ધૂણી હતી, હવેલી રાણીઓ ધૂણી હતી, એટલું નહીં પણ આખું ધન ધૂણ્યું હતું. અને ઠાકુર પોતે ગામના એક વાઘરીને પગમાં લાકડી પડે એમ પડી ગયો હતો, કે એ ભગલા બચાવી લે. જેને માં ઉપર વિશ્વાસ હોય ને એને દુનિયામાં કોઈ ન હલાવી શકે. કાલ હવારનો દાખલો લઈ લ્યો, માને વિશ્વાસ કોને કોને. એક ભલા માણા રાજસ્થાનનો એક દરબાર, એક છત્રી પૃથ્વીરાજ રાઠોડ દિલ્હી હાકલ કરતો હોય, કે આવજે રાજલ ઉદાની, એ માડી આવજે રાજલ ઉદાની, અને એ માડી આવજે રાજલ ઉદાની, આ ત્રણ હાકલે જો હરાવડાના નેથી દિલ્હી પહોંચતી હોય, આ તમારું વિજ્ઞાન મરી જાય ક્યાંય. અમુક વધારે ભણી ગયા ને એ વિજ્ઞાન સિવાય બીજી કઈ વાત જ નથી કરતા. શું એ કે યાર વિજ્ઞાન પ્લાન પ્લાન ને બધું કાઢ્યું છે, ઓલા તમારા મંત્ર થી પોગી જતા. હા અમેરિકા તો વિશ્વ સત્તાએ પોગ્યું ને ત્યારે, તો અમેરિકાના કોઈ પણ એમ કહેવાય કે વિશ્વનો મહાન એમ કહેવાય વૈજ્ઞાનિક હોય, એને કેજો ચંદ્ર સુધી પોગ્યા, સૂર્ય સુધી પોગ્યા, તમારા પિતાજીના તાકાતની વાત નથી. ને આ ન પોગીએ કહે. બીજી વાત કે તમે બધું કરી શકો, સૂર્યને એક સેકન્ડ મોઢો ઉગાડી શકો, બે કલાક રોકી શકો નહીં એને ઘડીક ઉભો રહે નહીં, પણ આ દેશની એક જગદંબા પ્રમુખ સાહેબ આવડા ભેળિયો ઊંચો કરે જગદંબા, કે એ ભગવાન ભાસ્કર મારી બેન ખોડિયાર પાતાળમાં ગઈ છે, મારા ભાઈને સરપટસ જો છે, અને જો એક ડગલું આગળ ભેડતો તને બ્રહ્માંડની આણ છે, અને ઈ ભગવાન ભાસ્કરના પગ થંભી જતા હોય, વિજ્ઞાનના ઝાખું પડે એમ નહીં, પણ ભારત વર્ષનું એક સંતાન જન્મતા વે તેને ગ્રહણ કરી જતું હોય. ભારત કેટલો મહાન છે મારા તમારા શાસ્ત્રો કે મારા તમારા ઇતિહાસ કે, પણ આજના યુવાનને વિશ્વાસ નથી. અરે કે યાર છું હનુમાન, થોડા દરિયો કૂદ્યા હોય યાર તો હું તાર બાપા ગયા હતા, અને સેટેલાઇટ વાળાએ હમણાં દેખાડ્યો, વિજ્ઞાને કીધું કે આ ઈ પુલ છે લંકામાં જવા માટેનો, હજી ઈનો ઈ પુલ સેટેલાઇટ દ્વારા, જેને મિત્રો એને જોયું છે ને ખબર છે, ટીવીમાં બતાડવામાં આવ્યું હતું, છાપામાં આવી ગયું ટૂંક સમય પહેલા જ, એક મહિનાની અંદરની વાત. આ જીંજવાડાનો દાખલો લ્યો તમે, જીંજવાડા આવ્યું એનો વાણિયો, આય રાજલ દિલ્હી અકબરને પરચો દઈ, અને સરાવડા નેહ બાજુ આકાશ માર કે હારા રા 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 હાટ કરતી જગદંબા ભાઈ હાલી જાય. માં ભગવતી 12-13 વર્ષની નાની એવી ઉંમરને માં એમ આકાશ માર્ગે નીકળ્યા, અને જ્યાં નીચે નજર કરી તો એક ગાડા ખેડું ધીરે 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 ગાડું હાક્યા જાય, પણ ભાતી ભાતી જબાને થીંગલા પાકડીને લીલા નીકળી ગયેલા. ગાડું કેવું કે બે પૈડાને હક નહીં, જેમ નણંદ ભોજાય બાંધતા હોય એમ ગડડન ગડડન, બે હાડું ભાઈ ન પડતું એમ બળગ્યા નોખાનું કોતાણ્યા જાય, હાહુ બહુ બાંધતો એમ ગાડીનો ઠાઠિયાનો અવાજ આવે. માએ જોયું મારો રોયો દાળિદ્ર થી ઘેરાઈ ગયેલો છે કોક, ને મા ઉતર્યા ભાઈ હેઠા
વગડામાં એક નાનું એવું એક નાની ઉંમર નાનું રૂપ અને આમ જ ઊંચો હાથ કર્યો ગાડા ખેડુ પારખી ગયો કે આ નાની ઉંમર ને વગડો ભગવતી હોય બીજું કોઈ ન હોય. ઉભું રાખ્યું ગાડો કે રોયા ક્યાં જાસ કે માં જીંજવાડા જાઉં કે મારે આવું છું બે જાઉં. માં બે ગયા પછી પૂછ્યું માએ કે રોયા સો કોણ તો ત્યારે ગાડા ખેડું કીધું માં પાણી પીધા પછી ઘર ન પૂછાય. હવે ગાડે બેહી ગઈ છો ને હવે હું કામ પૂછું તું કોણ છો એમ કે પણ કે રોયા કહેતો ખરો કે માં સૌ વાણીઓ. હા કે આ બધાને ગાડે બધાને પાસે જાય બાકી વાણિયા ગાળીઓ નાખી દે. રોયા તે કરી ભૂંડી રોયા માં જે છુઈ હું ઓળખી જો માં એમ કે હા માં એટલી તો બુદ્ધિ હોય ને કે 12 વર્ષની દીકરી આ વગડામાં શક્તિ સિવાય બીજી કોઈ નહીં. આ તો હવા વેતની લાગણી છે કે રોયા પણ તું વાણિયા નો દીકરો અને ગાડું આ તારો હાલ કે માં હું કરું ખેડુ વાણિયો છું અને ઘીનો ધંધો કરું છું ગામડામાં લઈ નેહડામાં લઈ ઘી ભેગું કરીને શહેરમાં મોકલું. પણ કે રોયા હાજ પડવા આવી આ ગાડું તો રોયા ખાલું છે. પછી શેઠને મગજનો ઉપયોગ કર્યો કે હવે માને ખીજવું ને તો કઈક આપે કે માં ગાડું ખાલી ને એનું કારણ એક કે હવારના પરમાં ગાડું લઈને નીકળ્યો ને તો હામી એક કવાયર ક્યાં હકન છાન મારો દીપ બગડી ગયો હન માની ભ્રુકુટીનો મૃડ બદલાનો કરે રોયા. પાનાચંદ શેઠ ઊંધું પીરવી આ ગયા. માને કીધું માં આડા પીરવી પામન થઈ ગયો. પાનાચંદ શેઠ પામી ગયો. જીંજવાડા આવ્યું. એક જ મિનિટનો આ પ્રસંગ મને બહુ ગમે છે. જીંજવાડા આવ્યું ને ગાડું ભર્યું. પાનાચંદ શેઠ કહે છે માં મારું ગામ આવી ગયું. ઉતરી જાઓ બેટા. માં તને ઉતરવાનું ન કહેવાય તું તો મારે ગાડે બેઠી જાઉં. બીજી વાત માં કે તને મારે ઘરે ન લઈ જવાય કારણ કે તું માં છો. મિત્રો રાવણ ગાંડો નહોતો માને અશોક વાટિકામાં બેહાડે એને મહેલની તાણ નહોતી પણ એને ખબર હતી કે માને ઘીરે નો એ જવાય. તો બોલ માં પાના માગી લે શું આપું કઈ નહીં. તું ગાડે બેહી ગઈ ને મને બધું મળી ગયું પણ વિનંતી એટલી કરું કે આ ઘડીક પાથરને પાણે બેહ ને તો બાયું છોકરાને બોલાવતા આવું તારા દર્શન કરી લે બસ. પણ કે રોયા મારે મોડું થાય. અરે તું તેને હાકલે દિલી પોગનારી તને હું માં મોડું થાય. આગ્યો ને આવ્યો પણ શેઠ ગાડું લઈને ગયા પણ બજારમાં બધાને કહેતા ગયા કે મારો એક તો હું પાવન થાવ પણ મારું ગામે પાવન થાવ જોઈએ. ગામનાને કીધું ભાઈ કે માં આવ્યા દર્શન કરવા હોય તો અનવસ બેઠા ભાઈ. માને ઘાંઘા કરી દીધા. માં કે રોયો પાણીઓ ચાઈ ગયો આ ગામના. બધાએ પગે લાગીને વૈયા ગયા ને પાનાચેન પાનાચંદ શેઠ ને છોકરા બાયું છોકરાની હોવું શેઠને ગળામાં ખેસ ને એસી ચાલુ નીકળી આલો અને પગે લાગો કુળના દેવી થવાના છે. આ પોઈન્ટ કુલની દેવી થવાના પગે લાગી જો કે પણ અહીંયા તે તો પણ માં કાઈ નાનો પાટા હું પૂંજી માં દીકડા પૂંછી માઈક પાસો માઈક બીજી વાર આવ્યું માગવાનું. જો એને હું માગ્યું તમને કહું છું કાઈ નથી માગતો. માણા ગૃહરાજા ને ભગવાન રાઘવ એમ કે માઈક તેને કીધું હતું કે નાવના ધંધા મેલી જો ખટારો લઈ જાય એક બે આ કઈ નહીં મોક્ષ જ માગ્યો બધાએ કે માં માગું એટલું. પાનાચંદ શેઠ કે જે માં પાણે બેઠી છો ને જે પાણા ઉપર એ પાણે આવીને જેથી પુકાર કરું ને તેથી વહેલી આવી જાય બીજું કાંઈ કામ નથી. અને તેથી માં બોલી થી પાના પાણે આવીને બાપતારે પુકાર કરવાનો હોય ને આ તો હવે આજથી મારું કાયમ બેહણું થઈ ગયું છે. હું જ્યાં જ્યાં બેઠી જ્યાં જ્યાં મારા થાપા જ્યાં મારી અવશ્ય હાજરી હોય પાણે આવીને પુકાર કરજે પાન્યા હું હાજરા હાજર રહીશ. આ વાત અહીં પૂરી નથી થતી. પાનાચંદ શેઠની બે ત્રણ પેઢીઓ વ્યુ જાય પેઢીઓ દર પેઢીઓ માને પૂંજતા આવે. પછી નવાબની સત્તા આવી. કિલ્લો ગામ ફરતી કરવાનો નકશો તૈયાર થયો.
જ્યાં કોઠો આવે ત્યાં આ રાજલ નો પાણો. કંત્રાળી જે કોઈ વખત ના હોય તે નવાબે હુકમ કરી દીધો કે ચડી નાખો કિલો. આ રાજલ નો પાણો હતો એ બધું કાઢી પાયો તૈયાર થઈ ગયો, કિલો ચણાવવાનું તૈયાર થઈ ગયું, પાયા પુરાઈ ગયા, ચણતર ચાલુ થયું. એક માથોડું ચણતર જાય કિલ્લાનું, હવાર થાય એટલે એક પાણો ઉપર નો. એ વખત ના કઈ ભવાન જે કઈ હોય દોરા ધાગા કર્યા, ગામ ફરતી દૂધની ધારા વાળી દીધી ને કાસે તો આતણે ગામને બાંધ્યું, પેલા ભેહું માંજ્યું પડ્યું તું એમ કરતા. આપણે કોઈ કારી ફાવી નહીં આ સત્ય ઘટના જીંજવાડાની. પછી મોટા વડીલોને બોલાવ્યા કે ભાઈ પૂંજાભાઈ ને બોલાવો, રાજભાઈ ને બોલાવો. બોલાય આવ્યા બધા ગઢા ગઢા છે, બુઢા હતા મોટી ઉંમરના, કે બાપા કાંઈ કોઈનું અહીં દેવસ્થાન કોઈનું કાંઈ ખરું? કે હા, આપણે તારાસન શેઠ છે એના બાપાના બાપા એના બાપા પાનાચંદ શેઠ એને ગાડે માતાજી આવેલા અને એને એની પેઠિયું થયા અહીંયા પૂછતા આવે એનો અહીંયા પાણો હતો કાઢ નાખ્યો છે, બીજું કઈ છે નહીં. કે બોલાવો એના એના વારસદાર જે કહ્યું બોલાવો, બે બે ભાઈ ની હાજરી જ્યાં પેઠીએ. હાલો તમને નવાબ બોલાવે, મોટા ભાઈ નવાબ ના દીકડા આપણને પણ કે કાંઈક હલવાના હોય. આવ્યા બે, જય શ્રી કૃષ્ણ. આવો આવો શેઠ, આવો અહીંયા કઈ તમારું દેવસ્થાન હતું ને બાપા? અમારા માતાજી તમારા દાદા ને ગાડે આવ્યા હતા, હાડું છું તમે કાઢ નાખ્યા, અમારે પૂરવા મીઠા હાડું છું કાઢ નાખ્યા, અમે ફરિયાદ કરી તમને કાંઈ અમે કીધું અમારી માનો પાણો, તમારા બાપ અકબર ને થતો એવો ઈ પાણો. કે પણ કે શેઠ કઈક રસ્તો અમારી પાસે વાણી દીકડ લખવા છે, બીજું કઈ ન હોય રામને લક્ષ્મણ વન માં ગયા ખબર? હા, મારા રાન કે હારે ગયા, મારા હળન છું. હા, લંકા લઈ ગયા. કે પણ કે શેઠ ક્યાં લંકા, ક્યાં અયોધ્યા, ક્યાં માં જાનકી નું હરણ ને ક્યાં જીંજ ભાડું? હા ભળવું છે, હા ભળવું, કિલો કડવો. મોટો ભાઈ હાલો ઉભા રહ્યો, કયો 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 કે માતાજી નું હરણ ચૂકા રામ ને વાંદરાન લંકા ગયા. કે હા, કેમ ગયા? કે પુલ બાંધી, હેન્ટી પુલ બીન્યો કે પથ્થર થી? કેમ બીન્યો? છીણ્યો તો છીણ્યો નતો, તો તેમ કેમ કેમ છું? પાણા તીર્યા ટીડ્યા ને હેન્ટી ટીડ્યા. એ કે નામથી, ઈજ કહું નામથી ટડાય, નામથી ટડી જવાય. એક એક તૂટ ના એક પાણો કાઢ્યો. કે હવે જો તમારે કિલો કરવો હોય તો પાણે પાણે લખવા મળો જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ. કિલ્લામાં જેટલા હે નવાબ, તારે કિલ્લામાં જેટલા પાણા જોવે કિલે કિલે લખવા મળ, પછી જોઉં છું તારો કિલ્લો કેમ પડે. અને કડિયાને હુકમ છૂટી ગયો, પાણે પાણે મીડું કોતરાવા જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ. કિલ્લો તૈયાર થયો, કિલ્લાની કાકરી નો હલી એક પાણો કાઢ્યો, એને બદલે શેઠે પાણે પાણે માને બેહાડી. આ વાત ઉપર વિશ્વાસ ન આવતો મિત્રો, તું જીંજવાડા જાજો, હજી પા ભાગનો કિલ્લો ઉભો છે, સમી જતા બાકી તો બધું પડી ગયું. પણ એનું કોતર કામ અને પાણે પાણે ઉદાની રાજલ, ઉદાની રાજલ. અને જ્યાં કોઠો જે આવ્યો છે એ કોઠામાં ખોરડા જેવડું રૂપાનું પતરું છે, અને એ પતરાની અંદર પાનાચંદ શેઠ ગાડું હાંકી જાય, અને આ રાજલ એ ગાડામાં બેઠા એ રૂપાના પતરામાં મને તમને જોવા મળે ભલામણ. હે, આ વિશ્વાસ વાત એ કરતો હતો કે આ જેને જેને વિશ્વાસ કર્યો એને આપ્યું માએ. આ વાઘરી સમાજ ને મા ઉપર એટલો જ વિશ્વાસ. સોરી કરવા જાવ, મા કઈ દેહ જાવ, ક્યાં વધાવવા દે લે. વાસા આવી આજ નો જવાય, એટલે નો જવાય, પછી એમાં કઈ નો આવે. આ વિશ્વાસ વાળી મૂળ વાત એ કરતો હતો કે આ સમાજ એને દેવી પૂંજકો અમથા નથી કીધા, અને વિશ્વાસ
આપણે તો આજ આની માનતા કરી કાલ કેલા મેરડી માં કરતા આમ તો હિકોતરી માં હારા હો, તે પાસે હિકોતરી રડી જાય. અને એમાં આપણી તો બાયુ ધૂણે ઓહો હે સૂટા વાળ મૂકી. આ તો મારે કહેવાય નહીં, મારે મારે એવું છું હમણાં. હા ઘરનો ડાયરો કહીને વાંધો ને બિપિનભાઈ, હવનમાં બેઠો હું, હવનમાં બે માણ દહેરાંધી છેલ્લે સંડી થાય ને બીડું ઓમતી વખતે, અને ભાઈ થાળીઓ નમ સ્વાહાન સંડીના મંત્રો ભેળ્યા થાવા, અને મારા ઘરના ભેળ્યા ધૂણું, રામ જેવી મારી દિશા થઈ, રામ જેવી. રામે માં જાનકીને અગ્નિ પરીક્ષા કરી તો લક્ષ્મણે કીધું આ તો માં છે, એ પગે લાગ્યા, રામથી થોડું લગાય એમ ગામ આખું પગે લાગતું, પણ હું ઉભો ઉભો બીડા. મેં કીધું હવે એ જ થાય, હવે ધૂણતી બેન જતા. એવું ધૂણે એક ભાઈ મને કે આ ધૂણે માતાજી પેન્ડમાં આવતા છે, પેન્ડમાં નથી આવતા, અડે હશે માં ખાલી અડે, જેને વિશ્વાસ હોય ને એને માં અડી જાય, અડી જાય એટલે વાઇબ્રેશન આવે. આ માં શક્તિ, માં એટલે શક્તિ, શક્તિનું એક કિરણ છે આ લાઇટ છે, આ લાઇટ છે શક્તિનું કિરણ છે, વિદ્યુત શક્તિ. એને શેડા નડ્યું વાઇબ્રેશન જ આવે, એક શેડો અડે જો એટલું વાઇબ્રેશન થાય તો ઓલી તો મહામાયા અડે એ કેટલો ઉલ લે. આવી અનેક લાઇટો ભેગી કરો ને, અનેક લાઇટો ત્યારે એક વીજળી થાય, એવી અનેક વીજળી ભેગી કરો ત્યારે એક સૂર્ય થાય, એવા અનેક સૂર્ય ભેગા કરો ત્યારે એક નિહારિકા બને, એવી અનેક નિહારિકાઓ ભેગી કરો ત્યારે એક બ્રહ્માંડ બને, અને એવી સૌદ બ્રહ્માંડની જનેતા એ પેંડીમાં આવે ને તો ઊભો ફાડી નાખે. પ્રતિષ્ઠા હોય માતાજીની, વડીલોને બધાને ખબર છે, છેલ્લે જ્યારે મૂર્તિને પ્રાણ પૂરવાના જે શ્લોકો હાલતા હોય ત્યારે અરીસાને મંદિરના દરવાજામાં એકદમ મૂર્તિની હામોહામ, પ્રતિમાની હામોહામ મૂકે, છેલ્લા શ્લોકે જે નમસ્વાહનો જાપ પૂરો થાય, અરીસો ફાટી જાય તો જ પ્રાણ પ્રતિષ્ઠા થાય. અરીસો એને હાથે આમ ફાટી જવો જોઈએ, અને કોઈને વેમ રહી જાય કે આ ખોટું છે તો અરીસાને બદલે ઊભું રહેવું. બનેલા દાખલા ઘણી જગ્યાએ ઊભા જાય, રાખની કાકરી એઠી ન પડે, ફળાક કરીને ઉડાડી નાખે, એ કોઈ પિંડમાં આવે. અને એને બદલે તો હવે તો માતાજીના ભવા આપણે પગે લાગી, પણ હવે ગડગુમડિયા ભીમડિયા રગતિયા વિને એના ભવા હાલી નીકળે. કોકને માથું દુખતું દવાખાને લઈ જાય તો આ ભવા બેઠા બેઠો કે દાણા જોરાવો, દાણા સપટી મુકાવો, લે શોખીમ પગ બગ આવી ગયો હોય તારામાં આવશે આગળે પગ. મારા અધિકારી ભાઈ ભગવાન એને સારી બુદ્ધિ આપે, આપણે એને કઈ ટીકા નથી કરતા, પણ આ પછેડી પાથરીને બધા જોયું છે, પછેડી પાથરીને આમ બેઠા એમ સારી કોઈ ટકરિયું કરે, ઠાકર બોલાવો, ઠાકર ઠાકરની ચપટી પેલા, પછી આમ ધૂપ દે દાણાને, હે માં હવે આનું કઈ રહેવું ન જોવે, નહીં રહેવા જો તમે મંડાણ માંડ્યા ને. એમાં એકી બેકી હિરખ્યા ન હોય ને, મારો દીકરો માતાજી ને કે માં તને દેખાતું હોય કે માં કે પેલું તો એ દેખે કે તું દહ દીથા નાયો નથી. પાછો ગંભીર થઈ જાય, જાણે સંદ્રા સ્વામી હોય, સોઠે સંદ્રા સ્વામી. નડતી તો તારી છે, તું તે મંડાણ માંડ્યા ને એની નડતીર છે. માં વાંધો હું છે કે માં, જાણે વસને વાતું કરતો હોય. માં કે વાંધો ઈ છે તારી માં સાણા વીણે ઈ ન્યા દાણા પૂરા પાડની, અહીંયા મંડાણો છે. એમાં જો હરખ્યા દાણા આવી જાય, રાવલદેવ કે રાવલદેવ ડાક છોડો, ડાક છોડો, એટલે રાવલદેવ ડમરું હાથમાં લે. રાવલદેવ મનમાં વિચાર કરે કે અમે જન્મથી દેવ, દેવો ના દેવ, અમને ભોળા નાથે આપ્યું આ ડમરું જોગીને, કે મારો જોગીડો મારું ડાક વગાડે, અને એ માં ભવાનીને રીઝવવા માટે, અને મારા ગડગુમડિયા વાળા અમારો કેમ ઉપયોગ કરે, એટલે રાવલદેવ આપણને શેતવે આમ કરે. ધૂન 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 તા બોલો મળે આમ તા રાવલદેવ કે ટોંગ છે
ધતિંગ છે, ઢોંગ ધતિંગ ઢોંગ ધતિંગ ધતિંગ ધતિંગ. તોય આપણે ન માનીએ ને પછી દાંડી લઈને રીહમ આવે એ કે નરકે જાઓ નરકે જાઓ નરકે જાઓ નરકે 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 જાઓ નરકે જાઓ. તો જાંજ વગર થયું કે કોણ કોણ જાય કોણ કોણ જાય કોણ કોણ જાય. તાતો ભવો કૂદી ના આવે હું 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 તું જાન ભડના દીકરા કઈક ની ઢોકમાં ગાળિયા નાખી આવ્યો તું. હે જીવન ખરેખર હારું જીવન હતો, હકીકત બહુ મજા આવ્યો. હું તો એમ કહું કે તમે ગામમાં હારા ન થાવ કઈ નહીં, પાડોહી ને ગમો એવું તો જીવો, ઈથી હારું નહીં. બીજું જો તમને ખબર છે, આપણે પુરુષ મરી જાય એટલે એની ઘરવાળી પેલા મોં ઉપર શેડો લઈ બાયુને ખબર હોય. એક ભાઈ મરી ગયો, ભાઈ કોઈ રીતે મોં ઉપર શેડો લે નહીં. રૂડીમાન રતનમાન જકલમાન જમનામાન કે રાણ હવે મોં ઉપર શેડો લે ને અમારા છોકરા રેઢા જ ઘેરે. એટલે હબ કૂટીને હાલચ્યું થાય તો બોલી કે મારે ઘણું કોટવું માણી, મારે ઘણું કોટવું હોય પણ આની વાહે મારે હું લવો વાળવો. એને તો લવા વાળવા પડે ને, આપણે તો ઓ કરીને પૂરું કરી નાખી, એ તો મટ્યું જાય. એ મારા કોથળીના પીનારા, એ રમીનો જાણકાર, તીનપતિનો તરવરિયો, એ તો વેણ વાળતા જાય. એટલે આને કીધું કે હે બેન મારે આની વાય મારડ્યું, મારે આની વાય હું લવો વાળવું. કોક દી જો હારી ભેહું ચાર્યો હોત તો કેદ કરે રે મારી ભગરનો ચારનાર, કોક દી ઘોડે ચડ્યો હોત તો કેદ કરે રે મારી રોજી ઘોડીનો અસવાર, કોક દી આવી ગૌશાળામાં ત્યાં દાન દીધું હોત તો કેદ કરે રે મારા કરણનો અવતાર. પણ હે બેન કંથા રણમે ન ચડ્યો ન દયો દાન દીન, આ નગરમાં વસ્યો પણ જાણ્યો નહીં ઓલ્યા જમને કોને કીન. આ 60 વર્ષથી ગામમાં રહેતો ટપાલીને ખબર નથી કે આ મરી ગયા ડેલી ક્યાં આવી, તો જમને કોણ દેખાડી આવ્યો કે આમાં મર્યો. હા મારો કહેવાનો મૂળ હતું કે વધારે સારું ન જીવો તો મુબારક, પણ મર્યા પછી તમારી વહુને રોઈએ લાગ્યા હોય એવું તો જીવન જીવજો ભલા માણા, તોય ઘણું થઈ જાય. હે કે પ્રભુજી હું રે વાગડાનો કોણો એક ફૂલડું રે, કડવું તું બડું એવું રે વગડાનું કડ.
આજ પ્રાર્થના કરે કે હું નાનું છું પણ ફૂલડું થઈ જાઉં તો બહુ જીવન જીવન મજા આવશે. કડવા તુંબડાની વાત આવે આમાં. જોજો દરેક વસ્તુ પાકે ને એટલે મીઠી ને કૂણી થાય, નરમ પડી જાય. કેરી કાચી હોય ત્યારે આમ તમને કોકને ઘા કરો ને ભળદું તો કોકને ઢીમણું કરી દે, બાકી પાકે ને એટલે પોષી થઈ જાય, નરમ અડું એટલે તૂટી જાય, આવી નાજુક થઈ જાય. એને ભરવા માટે કંડિયા હારા કરવા પડે. બોલો, દરેક વસ્તુ કાણીગું કડક હોય કાચું હોય ત્યારે, પણ બે જ વસ્તુ જગતમાં એવી છે જેમ પાકે એમ બરડ થાય, જેમ પાકે એમ. એક માણસ ને બીજું ઘીહોડું, રઘુ બહાર જ નીકળે, જેમ પાકતા જેમ રઘુ બહાર નીકળે. અમુક અમુક તો પ્રમુખ સાહેબ એવા મેં બરડ જોયા, ત્રણ ત્રણ ગાડી લાકડે તો મેં બળી રહ્યા, એવા બરડ છે. એવા ઈ જો નરમ થવું હોય, ઈ જો પોચું થવું હોય તો સંતોની પાસે જાવું. બેને હમણાં બજરંગદાસ બાપાના જે ભજનો ગાયા મિત્રો, તાજેતરમાં 18 તારીખથી જેમની પ્રતિષ્ઠા મહોત્સવ બગડાણામાં શરૂ થાય, અદભુત. લગભગ ગુજરાતમાં આવી ઘટના નહીં ઘટશે જેવી તેવી વાત નથી ને. રોજનું 7 લાખ માણસ જમી લે એવી વ્યવસ્થા ઊભી કરવામાં, ત્યાં જોઈને આવ્યો છું. 5 ટન ચાંદીની સંત બજરંગદાસ બાપાની મૂર્તિ બની છે, 5 ટન ચાંદીની. પાંચે પાંચ દિવસ હરિહર ને ભજન, 18-1 આવે 18 તારીખથી 23-1 સુધી 6 દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ. દુનિયા ગાંડી છે, એના નામના ગામે ગામ આપણે ઢોળે નીકળી એના ફોટા મૂક્યા, એને એની મઢીઓ બનાવી. હનુમાનજી પછી જેને સ્થાન લઈ લીધું, સાંભળી લેજો, આ દેશના સંતોમાં કેટલી તાકાત. પર્વની હામુ તમે જુઓ, સેવાદાસ બાપુ, જ્યારે કૃષ્ણદાસ બાપુ, હમણાં રાજેન્દ્રદાસ બાપુ આવ્યા હતા. સંતો ઉજળું જીવન જીવવાનું મને તમને કહે, સારું જીવો, સારું જીવો. પણ એ જો એના વિચારો મારા તમારા સુધી પોગે એવું મને લાગતું નથી. હા, રામાયણના મંડપમાં બેઠા જ મોરારી બાપુ કેમ આપણે તાળીઓ પાડીએ, શ્રી રામ મારા નીકળે બાપુએ જમાવી દીધો, બાકી હાલ હાલ માવો ખાવા જાય. મહાને જાય તે બધાને વાત કરે, અરે રે હું આરે લઈ જાઉં તમાકુ સર લે મહાણિયા વેરા, પણ ઘરે આવીને હતા એવા ને એવા. આથી બોલીએ ને તમારે આમાં આમાં બધાને કઈ વેરાગ લાગવાનું છે નહીં, અમને નથી લાગ્યો તમને ન લાગે, કારણ કે કોઈ વૈરાગી બોલવા વાળો નથી નીકળતો. સેવાદાસ બાપુ હતા પરબે, એક માણસે દીમાં 7 વાર કપડાં બદલાવ્યા, બાપુની નજર બોલાવ્યા ને, અહીંયા ક્યાંથી આવ્યો, મુંબઈથી આવું. નાયો કેટલી વાર, કે 1 વાર. કપડાં કેટલી વાર બદલાવ્યા, 7 વાર. કેમ, કે બાપુ અમારો સમાજમાં એન્ટ્રી પડે ને, સારા કપડાં પહેરવા એન્ટ્રી પડે, કે હા, કે ગાંડા સારા કપડાં જ પહેરવાથી જો એન્ટ્રી ઉપડતી હોત તો અમારે જુનાણામાં શિવરાત્રિના મેળામાં નાગા બાવાના દર્શન કરવા જગત ગાંડું ન થાત. ભલામાં તારી અંદર કેવું કપડું છે એ તું જોઈ લે, તારું કાળજું કેવું છે એ તું જોઈ લે, અને એ જેથી માણસ જોવા મળે તેથી આ જગતમાં તકલીફ ન પડે. કોકનું સારું કરવું, પેલું મારા પાડોહીનું સારું કરવું, એટલો જ વિચાર લાવશો ને એટલે ગામમાં 100% સારું થઈ જાય. જોકે ગામમાં બીજી વાર આવ્યો છું, વેળવા ગામ. મને એક ભાઈ કહેતા હતા, હું આવ્યો ને ત્યારે, મને કે ભાઈ આમ અમારા ગામમાં થોડો ઘણો વિખવાદ હોય, ગામ હોય ને, મને કે જ્યારે જ્યારે આવી ધર્મની આકલું પાડીએ ને ત્યારે અમે બધા વિવાદ ભૂલી અને અમારું એક ગામ થઈ અને અમે કામ ઉપાડી લઈએ. સત્ય છે, તકલીફ પડે હોય ગામ હોય ને, આવો જ્યારે માહોલ હોય અને જ્યારે ખરેખર એક બનો ને, ભગવાન રાજી બહુ થાય અખિલ બ્રહ્માંડનો માલિક. ને એમાં એની ગાયું માટે ભેગા થયા છે, જ્યારે કાનુડો રોવે બહુ હોય ને, બેઠું બેઠું આવવું છે ને, નથી આવવું એમ નહીં, પણ એ ગોતે છે દેવકી ક્યાં છે. હે, રામને આવવું છે પણ એ ઉપર ઉભો ઉભો નજર કરે છે. મારી માતાઓને કહું છું, સંસ્કૃતિ ભૂલી ગયા છો. કૃષ્ણને આવવું છે, કોક દેવકી બની જાજો, 100% કૃષ્ણ આવશે. રાઘવને આવવું છે પણ કોક આમાલી કૌશલ્યા બની જાજો, રાઘવ 100% આવશે.
અને મારા સિવાને આવવું છે, પણ આમાંથી કોક એવી જીજાબાઈ બની જાજો ધરાવીને ધાનને નીપજે, અને કુડવીન માડું ન હોય જેસલ જખરા નીપજે જેની માં ઓથલ હોય. આ સંસ્કાર હોય ને ત્યાં બધું આવે. જેને રામાયણના પાઠ કરજો હોય ભાઈઓ, બે ભાઈઓ ભાગવત સાંભળવા નીકળ્યું ને એમાં ગામડામાં તમને કોઈ શહેરની સુધરેલી બાઈ આવે ને, એટલે એ બેઠી બેઠી ફળિયા એમ કાંઈ કામ કરતી છે, ઓલી બે ભાઈઓ સપ્તાહ સાંભળવા જતું છું ને, એણે કીધું કે હાલો ને આની લેતી જાય. કે બેન હાલ હાલ તારે નથી આવવું ભાગવત સાંભળવા, તો ઓલી સુધરેલી એટલે ઇંગ્લિશમાં બોલી હું બીજી છું, હું કામમાં છું એમ, હું બીજી છું. તો ઓલી કે હું તાર ભાઈ ટીજી છો. હા કે કીધું જે કરતા હોય છો કીજી ઓરનું કીજી કબ, પછી માથું યુ જાય હેવાળમાં માથે રે બે પગ, આપણથી જેટલું થાય નહીં કરાય, ખોટા ઉપાડા નો લેવાય. હમણાં મારો મિત્ર વાત કરું, અહીં મુંબઈ ગયો, મુંબઈ રોકાડો ને પછી ઇંગ્લિશ શીખ્યો. કેટલું શીખ્યો ખબર? યસ નો રાઈટ ફાઇન ઓકે બસ, આમાં તો આફરી ગયો એટલા ઇંગ્લિશમાં તો. અને આવ્યો ભાઈ ગામડે, શીખ્યો એટલે બોલ્યા વગર શું, આથી તમને ખબર છે 20-25 વર્ષ પહેલા જે હીરામાલી આવતા ભાઈ ભાઈ, એક રૂમાલ ખંભે બાંધ્યો હોય, એક કાંડે હોય, ઉભડું ટેપ હાથમાં રહી ગયું હોય, અંદર ગીત આવતું હોય જોડે રેજો રાસ, તો કે જોડે કેમ રે દિવાળીમાં નવાજમાં. ગામ ફરતી આઠ આઠ ઘુમરા મારો દીકરો મારતો, ત્યારે જ માઇન્ડ ગીરે પોગતો, એ બે જોડ તો પાવર બાળી નાખે. પાછો દુકાન કે પાવર લાવ ને યાર, બહુ ખાય છે ટેપ. કેવી કેવી ઘટના હતી, આ ઇંગ્લિશ શીખીને આવ્યો હખનો રે, ગામડામાં કોઈને ઇંગ્લિશ આવડે ને આને એક ને, પણ થોડોક સમજણો. એને શું થયું કે પેલા પ્રયોગ મારી ઘીરે કરું, જો ઘીરે જાય હું પછી બજારમાં વ્યાતું મૂકું. તો ઘીરેજીને એની પત્નીને કીધું કે હાય ડાર્લિંગ, હવે ગામડાને બેન ડાર્લિંગ કહેવાય, ભાંગી નાખે બીજું કાંઈ થાય. ઓલે કે ગાયલ હું ગયો, ઓલો કે ગાંડી ગાયલ નથી દેતો, ડાર્લિંગ એટલે વાલી થાય. તો એનો મીડિયો માથામાં હાડલો હરવાય કે તો ઓકે જો તમ તારે અને જાયમું ભાઈ હોત, પછી 15 દી સુધી જાયમું. બોલો વાડીએ જાય તો કે ડાર્લિંગ ભાત અહીંયા આંબે એઠે આવવા ગયો, ડાર્લિંગ તમે ભેહું પાઈ લ્યો હું બળજ્યા પાઈ લો. 15 દી હાલ્યો પછી હોળમે દિવસે બાઈ ગીત બોલી કે હવે ડાર્લિંગ ન કહેતા તક્કા, એ કે આપણો હાથી મારું નામ સમજે.